हेलो फ्रेंड्स, चलिए आपणे फ्रेमिंग द सेंटेंस नी अंदर हुम अने हुज बने WH शब्दों छे एनी चर्चा करी गया। आजे आपणे विच नी समझ मेळवीशुं। मित्रों, विच एटले एनो मीनिंग थाय छे कई, कयो, कयो। हवे आ विच नो उपयोग शुं? तो कहे छे, कोई पण बे अथवा वधु वस्तुओ वच्चे पसंदगी करवा माटे अथवा तुलना करवा माटे विच वडे प्रश्न पूछवामां आवे छे। कयुं सारू, कई सारी वगैरे। मोटा भागे विच छे ए निर्जीव वस्तु अने प्राणी पक्षी माटे वपराय छे, माणसो माटे वपरातुं नथी। तो आ एनो उपयोग हतो। हवे अहीं एनी वाक्य रचना बे प्रकारनी छे। एमां एक वाक्य रचना छे ए विच पछी सीधू वर्ब आवे अने पछी ऑब्जेक्ट आवे। खास करीने आमां तारो पसंदગીનો विषय कयो छे, तारी पसंदगीनी कार कई छे, सौथी झड़पी प्राणी कयुं छे, आवा बधा प्रश्नों ज्यारे आपणे पूछीए छीए त्यारे आ वाक्य रचनाओ छे ए आवे छे। हवे अहींया बीजू जे छे विच पछी नाउन होय, पछी हेल्पिंग वर्ब होय अने त्यारबाद नाउन प्रोनाउन एज अ सब्जेक्ट तरीके होय અને પછી મેઇન વર્બ હોય। હવે અહીંયા દાખલા તરીકે અહીંયા આપણે એમ કહીએ કે મને BMW ગાડી બહુ જ ગમે, તો કઈ ગાડી ગમે છે? તો વિચ કાર, આવું આ વાક્ય બને। એ જ રીતે મૂવી ગમે છે, પણ કયું મૂવી? કોમેડી મૂવી, એક્શન મૂવી, કયું મૂવી? એમ તો એના માટે અહીંયા આપણે આવી વાક્ય રચના બને છે। હવે આમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે વિચ કરતા માટે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતું હોય તો મોટે ભાગે ટુ બીનું ક્રિયાપદ તેની સાથે આવે છે। બરાબર? શું? તો કે પ્રશ્નાર્થ વાક્ય જે હોય એમાં વિચ છે એ કરતા સ્થાને વપરાતું હોય ત્યારે એની સાથે મોટા ભાગે શું આવતું હોય છે? તો કે ટુ બીનું રૂપ આવતું હોય છે। તો હવે અહીંયા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો સૌથી પહેલું વાક્ય છે, આકાશ લાઇક્સ એન ઓડી કાર। આકાશને કઈ કાર પસંદ છે? તો કે ઓડી કાર પસંદ છે। તો હવે આ કાર છે એ એક ફેમિલી છે, બરાબર? હવે એમાં પસંદગી છે કે ઓડી ગમે છે, BMW ગમે છે, કે પછી ફોક્સવેગન ગમે છે, સ્કોડા ગમે છે, તો એ એક પસંદગી છે। તો પસંદગી ઉતારવી હોય, જે આપણે અહીંયા વાત કરી કે કોઈ પણ બે અથવા વધુ વસ્તુઓ વચ્ચે પસંદગી કરવા માટે, બરાબર? તો અહીંયા ઓડી કાર, અને એમાં એવી પણ બન્યું કે ઓડી કાર વધારે ગમે છે, એનો મતલબ એવો પણ થયો। તો હવે આ ઓડી શબ્દ છે એની જગ્યા લઈ લેશે વિચ અને બનશે વાક્ય વિચ કાર। હવે આ કાળ કયો છે? તો કે સાદો વર્તમાન કાળ છે। અહીંયા લાઇક્સ શબ્દ આપ્યો છે, V1 છે અને એને SKES વાળું રૂપ છે। તો હવે અહીંયા તમારે બહારથી લાવવું પડશે ડઝ, અહીંયા એસ છે એટલે, અને અહીંયા આકાશ ત્રીજો પુરુષ છે એટલા માટે ડઝ આવે છે। તો વિચ કાર ડઝ આકાશ, હવે અહીંથી આ લાઇક્સ જે છે એમાંથી એસ નીકળી જશે અને સીધું લાઇક અને પ્રશ્નાર્થ ચિહ્ન। હવે બીજું જે વાક્ય છે, ધ લેપર્ડ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ। તો હવે અહીંયા આપણે યાદ રાખવાની બાબતમાં આપણે વાત કરી હતી કે વિચ કરતા માટે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતું હોય તો મોટે ભાગે ટુ બીનું ક્રિયાપદ તેની સાથે હોય। એટલે હવે આ જે છે લેપર્ડ એ સબ્જેક્ટ છે, કરતા છે, તો હવે અહીંયા એની સાથે શું છે? ઇઝ। તો હવે જ્યારે તમે અંડરલાઇન કરેલી જે પાર્ટ છે ધ લેપર્ડ, કયું પ્રાણી સૌથી ઝડપી છે? તો કયું માટે? વિચ,
હવે વીચ પછી આ આખું એઝ ઇટ ઇઝ મૂકી દેવામાં આવે છે, એટલે મોટા ભાગે અહીંયા એની જોડે શું હોય છે, ટુ બીનું રૂપ હોય, વીચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ. આ રીતનું એ વાક્ય બને છે. ત્યારબાદ નિલેશ ઇઝ રીડિંગ અ ડિટેક્ટિવ નોવેલ. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમને અ ડિટેક્ટિવ નોવેલની નીચે અંડરલાઇન છે. તો નિલેશ ગુજરાતી સમજીએ જાસૂસી નવલકથા છે એ વાંચી રહ્યો છે. તો આનો મતલબ એવો થાય કે નિલેશ શું વાંચી રહ્યો છે, તો અ ડિટેક્ટિવ નોવેલ. અને એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે નિલેશ કઈ નવલકથા વાંચી રહ્યો છે. આ બંને રીતે પ્રશ્ન પૂછી શકાય, તો પણ મિનિંગ અલગ થઈ જાય. કઈ નવલકથા વાંચી રહ્યો છે અને શું વાંચી રહ્યો છે. તો હવે અહીંયા આપણે કઈ નવલકથાના સંદર્ભમાં આ વાક્ય છે એ બને છે, તો વીચ નોવેલ, ડિટેક્ટિવ શબ્દ નીકળી જાય, નોવેલ રહેશે એ દૂર થતો નથી. વીચ નોવેલ, પછી અહીંથી ઇઝ, અને પછી અહીંયા સબ્જેક્ટ છે નિલેશ, તો એ નિલેશ અહીંયા આવે, અને પછી રીડિંગ, વિચ નોવેલ ઇઝ નિલેશ રીડિંગ, કઈ નવલકથા છે નિલેશ વાંચી રહ્યો છે. હવે નેક્સ્ટ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ અભિક્સ ફેવરિટ ટીવી સિરિયલ. તો અભિકની ફેવરિટ ટીવી સિરિયલ કઈ છે આપણે એવું પૂછવું છે, તો જવાબ મળે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો હવે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ આખું દૂર થાય એની જગ્યાએ અહીંયા વીચ લાગુ પડે, જે રીતે આપણે અહીંયા બનાવ્યું છે એ જ રીતે. કારણ કે અહીંયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સબ્જેક્ટ તરીકે છે, એટલે તમારે માત્ર એ જ દૂર કરવાનું રહેશે અને એની જગ્યાએ વીચ મૂકવાનું, અને ત્યારબાદ બધું એઝ ઇટ ઇઝ. વિચ ઇઝ અ બિગ્સ ફેવરિટ ટીવી સિરિયલ. અને છેલ્લે ધીરેન વિલ બાય આઈફોન 7. તો મિત્રો આઈફોન 7 છે એ શું છે, તો તમને બધાને ખ્યાલ છે કે એ મોબાઈલ ફોન છે, બરાબર. તો મોબાઈલ ફોનની કેટેગરીમાં ધીરેન છે એ કયો મોબાઈલ ખરીદશે, તો કે આઈફોન 7, બરાબર. તો એવા સંજોગોમાં આપણે શુંથી પ્રશ્ન ન પૂછાય કે શું ખરીદશે, તો મોબાઈલ ફોન એવો જ શબ્દ મળે. પણ કયો ફોન ખરીદશે ત્યારે જ તમને જવાબ મળે છે આઈફોન 7. તો એટલા માટે અહીંયા વીચથી વાક્ય બને, વીચ મોબાઈલ ફોન, પછી અહીંયા વિલ, પછી કર્તા તરીકે અહીંયા ધીરેન, અને પછી બાય. તો વીચ મોબાઈલ ફોન વિલ ધીરેન બાય. તો આ રીતનું આ વાક્ય છે એ બને છે. મિત્રો બીજો ડબલ્યુએચ શબ્દ છે વાય, જેનો અર્થ થાય શા માટે કે કેમ. હવે યુઝ ઓફ વાય, વાયનો ઉપયોગ ક્યારે કરીએ, તો કહે છે કે ક્રિયા વિશેષણ કે ક્રિયા વિશેષણનું કારણ જાણવા વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે ક્રિયાનું કારણ હોય, આપણે જાણવું હોય, ત્યારે પ્રશ્ન વાયથી પૂછાય છે. તેથી જો નીચે લીટી દોરેલ શબ્દો કે વાક્ય કોઈ બાબતનું કારણ દર્શાવતું હોય, તો તે દૂર કરી વાયથી પ્રશ્ન બનાવો. હવે મિત્રો અહીંયા વાય માટે બે વાક્ય રચનાઓ છે, એમાં પહેલી વાક્ય રચના છે એમાં શરૂઆત વાયથી જ થાય, અને ત્યારબાદ ટુબીનું વર્બ આવે, ટુબીનું સ્વરૂપ, એટલે કે એમ, ઇઝ કે આર, અને ત્યારબાદ નાઉન કે પ્રોનાઉન, અને એની જોડે આવશે એડજેક્ટિવ. હવે બીજી જે વાક્ય રચના છે એ વાય, એની જોડે કાળ મુજબનું હેલ્પિંગ વર્બ, અને ત્યારબાદ નાઉન કે પ્રોનાઉન જે સબ્જેક્ટ તરીકે આવે, અને એની સાથે મુખ્ય ક્રિયાપદ અને અધર વર્ડ્સ. હવે આપણે વાક્ય દ્વારા જોઈએ, તો સૌથી પહેલું જે વાક્ય છે મિત્રો એ આ પહેલી જે વાક્ય રચના છે એને અનુરૂપ છે. એટલે જોઈએ, પાર્થ ઇઝ અપસેટ,
पार्थ अपसेट छे बिकॉज हिज पर्स इज स्टोलन कारण के एनु पर्स चोराई गयु छे तो अपसेट थवानु कारण शुं छे तो के एनु पर्स चोराई गयु छे तो एनी नीचे अंडरलाइन छे तो जारे आ कारण दर्शक नीचे अंडरलाइन होय त्यारे वाय थी प्रश्न बने वाय इज पार्थ अपसेट बस आटलू ज वाक्य बने અને આ પાછળનું છે એ દૂર થાય તો આ જ વસ્તુ બની વાય પછી અહીંયા ઇઝ આપેલું છે તો અહીંયા ટુ બી નું રૂપ અને પાર્થ નાઉન છે એટલે કે સબ્જેક્ટ છે અને અપસેટ છે એ એડજેક્ટિવ છે તો આ વાક્ય છે એ પહેલી વાક્ય રચનાને અનુરૂપ છે બીજું વાક્ય જોઈએ ધ બેબી ઇઝ હંગરી સો સી ઇઝ ક્રાઇંગ બેબી છે એ भूखी छे तेथी ते रड़ी रही छे तो हवे तमने द बेबी इज हंगरी एना नीचे अंडरलाइन छे तो हवे प्रश्न बनावानो छे वाय पछी अहींथी लेवानो छे इज बराबर अने पछी आपणे अहींया सी छे एना बदले तमारे अहींथी शुं लेवुं पड़शे सी कोना माटे वपरायुं छे तो के नाउन बेबी माटे तो अहींया बेबी मूकवानुं छे वाय इज द बेबी પછી અહીંથી ક્રિયાપદ છે ક્રાઈ વાય ઇઝ ધ બેબી ક્રાઈંગ બેબી શા માટે રડી રહી છે તો જવાબ મળશે સી ઇઝ હંગરી તો બીકોઝ અને સો બરાબર તો આમાં ફેર શું છે તો બીકોઝ પછીનું જે વાક્ય છે મિત્રો એક કારણ દર્શક હોય રીઝન બતાવતું હોય અને સોમાં આગળનું વાક્ય છે એ રીઝન બતાવતું હોય છે એ ખાસ ધ્યાન રાખશો મિત્રો ત્રીજું સેન્ટેન્સ ડિમ્પલ ગોટ મેરિડ સો સી લેફ્ટ હર સ્ટડી ડિમ્પલે લગ્ન કર્યા તેથી તેણે તેનો અભ્યાસ છોડ્યો તો હવે અભ્યાસ છોડવો એ પરિણામ છે તેનું એ પરિણામ આવ્યું એનું કારણ શું તો કે ડિમ્પલ ગોટ મેરિડ તો આ એનું કારણ છે જેના નીચે અંડરલાઈન છે તો હવે મિત્રો આ જે આખું વાક્ય છે એ બીજી જે વાક્ય રચના છે એના મુજબ બનશે વાય પછી હેલ્પિંગ વર્બ પછી સબ્જેક્ટ મેઇન વર્બ કારણ કે આના અંદર મેઇન વર્બ છે તો આ વાક્યમાં સી લેફ્ટ હર સ્ટડી છે તો વાય પછી આ વાક્ય કેવું છે તો કે સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે તમારે બહારથી લાવવો પડશે કાળ મુજબ ડીડ જે આપણે અહીંયા કીધું તો હેલ્પિંગ વર્બ પણ કેવું તો કે કાળ મુજબનું તો અહીંયા સાદો ભૂતકાળ છે એટલે આપણે બહારથી લાવ્યા ડીડ હવે અહીંયા સીની જગ્યાએ આપણે શું મૂકશું તો કે નામ ડિમ્પલ વાય ડીડ ડિમ્પલ હવે આ જે લેફ્ટ શબ્દ છે એ વી ટુ છે ડીડ જોડે એનું થઈ જશે વી વન એટલે વાય ડીડ ડિમ્પલ લીવ હર સ્ટડી તો આ રીતે આ વાક્ય બને છે નેક્સ્ટ પંકજ કુડન્ટ ગેટ ગુડ રિઝલ્ટ ઇન ધ એન્યુઅલ એક્ઝામ પંકજ છે એ વાર્ષિક પરીક્ષામાં સારું પરિણામ મેળવી શક્યો નહીં તો હવે અહીંયા એનું કારણ આપ્યું છે શા માટે બીકોઝ હી લોસ્ટ હિઝ ફાધર ડ્યુરિંગ ધ એક્ઝામ કારણ કે તેણે એક્ઝામ દરમિયાન એના પિતાજી ગુમાવ્યા એટલે કે ગુમાવ્યા એટલે એમનું મૃત્યુ થયું હોય તો આ એનું રીઝન હતું તો આ આટલું તો નીકળી જ જશે તો હવે આખું વાક્ય કેવી રીતે બનશે તો કે વાય હવે અહીંયા કુડ શબ્દ છે એ કુડને અહીંયા મૂકો બરાબર વાય કુડ પછી અહીંયા કર્તા તરીકે પંકજ છે તો પંકજ હવે અહીંયા નોટ શબ્દ છે કુડન્ટ તો અહીંયા તમે નોટ ફરજિયાત મૂકવું પડે નોટ ગેટ ગુડ રિઝલ્ટ ઇન ધ એન્યુઅલ એક્ઝામ હવે મિત્રો તમે અહીંયા કુડન્ટ છે તો અહીંયા કુડન્ટ પણ સીધું મૂકી શકો છો વાય કુડન્ટ પંકજ ગેટ ગુડ રિઝલ્ટ ઇન એન્યુઅલ એક્ઝામ ત્યારબાદનું છે પંક્તિ ઇઝ વેરી હેપી બીકોઝ ધ પ્રિન્સિપલ પ્રેઝ્ડ હર ઇન ધ ફંક્શન પંક્તિ ખુશ છે કારણ કે પ્રિન્સિપલે ફંક્શનની અંદર તેના વખાણ કર્યા તો કારણ છે એ નીકળી જશે બીકોઝવાળું વાક્ય તો હવે આ વાક્ય છે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું વાય ઇઝ
પછી અહીંયા પંક્તિ છે એઝ અ સબ્જેક્ટ તરીકે વેરી હેપી. વાય ઇઝ પંક્તિ વેરી હેપી? શા માટે પંક્તિ ખૂબ ખુશ છે? તો જવાબ મળશે બીકોઝ ધ પ્રિન્સિપલ પ્રેઝડ હર ઇન ધ ફંક્શન. તો આ રીતે વાયથી પ્રશ્ન બને. તો મોટા ભાગે મિત્રો બીકોઝ, પછી સો વાળા વાક્ય, પછી ઘણીવાર ફોર વાળા વાક્યો પણ હોઈ શકે છે. તો એમાં એ કારણદર્શક જે શબ્દો કે વાક્ય છે એ દૂર કરી અને આપણે વાયથી પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. તો આ સાથે મિત્રો તમને બંને વાય અને વિચ એના વાક્યો છે પ્રેક્ટિસ માટે સેન્ડ કરું છું, તમે એની પ્રેક્ટિસ કરશો.